ડભોઈ પલાસવાડા ફાટકે ઉતાવળા ઘોડે ફાટક પસાર કરવા જતા હાઈવા ટ્રક ગેટમાં ફસાયો। ડભોઈ વડોદરા વચ્ચે આવેલા પલાસવાડા રેલવે ફાટક ટ્રેન આવતા બંધ કરાતા વહેલા નીકળી જવાની લાઈમાં હાઈવા ટ્રક પસાર થઈ રહ્યું હતું। દરમિયાન ટ્રકના કેબિનમાં ફાટકનો સળિયો ફસાતા ટ્રક ફસાઈ જતા રાહદારીઓના જીવ પડીકે બંધાયા હતા। જોકે સમય સૂચકતા વાપરી ટ્રેનને ઊભી કરી દેવાતા મોટી હોનારત થતા અટકી ગઈ હતી। હાલ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બોર્ડગ્રેજ રેલવે લાઇન ચાલુ કરવામાં આવી છે। ત્યારથી બોર્ડગ્રેજ ટ્રેનોની અવરજવર વડોદરા ડભોઈ રેલવે લાઇન ઉપર વધી ગઈ છે, જેના પગલે પલાસવાડા ફાટક પર અવારનવાર ફાટક બંધ કરવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। જે પૈકી આજરોજ પલાસવાડા ફાટક પર ટ્રેન આવવાના સમયે ફાટક બંધ કરવાની હોવાથી ફરજ પરના હાજર કર્મચારીઓ રોજિંદા કાર્ય મુજબ ફાટક બંધ કરી રહ્યા હતા, ત્યારે એક હાઈવા ટ્રક ફાટક બંધ થાય તે પહેલાં નીકળી જવાની ઉતાવળે ફાટક ક્રોસ કરી રહ્યું હતું। દરમિયાન હાઈવા ટ્રકના કેબિનમાં ફાટકનો સળિયો ફસાતા ટ્રક ફાટક નજીક જ ઊભી થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સમગ્ર બનાવના પગલે ટ્રેન ઊભી રાખવાની ફરજ પડી હતી, જેથી કોઈ અકસ્માત ન સર્જાય અને અનિચ્છીય બનાવ ન બને। સાથે જ બનાવના પગલે રેલવેની ફાટકનો સળિયો તૂટી જતા ઇમરજન્સી સ્ટોપ બોર્ડ મૂકીને ફાટક બંધ કરી ત્યારબાદ ટ્રેનને લીલી ઝંડી આપી પસાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ટ્રક ઉપરથી ફસાયેલા ગેટને હટાવી ફાટકનો રસ્તો ખોલવામાં આવતા ગાડીઓની અવરજવર પુનઃ શરૂ કરવામાં આવી હતી। ટ્રકના કેબિનમાં ફાટકનો સળિયો ફસાતા પલાસવાડા રેલવે ફાટક પાસે ગાડીઓની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગયેલી જોવા મળી હતી। હાલ ડભોઈ ખાતે આવેલા સરિતા ફાટક પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે। તે જ રીતે ડભોઈથી વડોદરા મુખ્ય માર્ગ હોવાના કારણે પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજ બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે। આજરોજ બનેલ બનાવના પગલે ફરજ પર હાજર રહેલ રેલવે કર્મચારીની સતર્કતાના પગલે કોઈ અનિચ્છે બનાવ ન બનતા રેલવે તંત્ર તેમજ રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો।